નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 6 જુલાઈ 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ, જેમાં બજેટ વિશેની સંપૂર્ણ માહિતી અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા બધા જ પ્રશ્નો જોઈશું. તો વિડીયો ધ્યાનથી જોજો અને સ્કીપ કરતા નહીંતર મહત્ત્વની માહિતી તમારી સુધી નહીં પહોંચી શકે. 5 જુલાઈ 2019 રોજ કેન્દ્ર સરકારે સંસદમાં સંપૂર્ણ બજેટ રજૂ કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટ રજૂ કર્યું છે. 49 વર્ષ બાદ પહેલી વખત સંસદમાં મહિલા નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે. એમાં સૌ પ્રથમ વખત 1970 ઇન્દિરા ગાંધીએ મહિલા નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું. એ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ મહિલા નાણામંત્રીએ બજેટ ક્યારે રજૂ કર્યું હતું, તો 1970 અને કોણે કર્યું હતું, તો કે ઇન્દિરા ગાંધીએ 1970. અને જો બજેટ શબ્દની વાત કરીએ તો આ બજેટ શબ્દ છે એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને તે બુગેટ શબ્દમાંથી ઉતરી આવ્યો છે. બુગેટ શબ્દમાંથી ઉતરી આવ્યો છે. બુગેટ એટલે એનો મતલબ થાય ચામડાની બેગ. ઓગણીસો 47 ચામડાની બેગ જ વપરાઈ હતી અને એ વખતે ભારતના નાણામંત્રી હતા આર કે શણમુખમ ચેટ્ટી. ત્યારબાદ આપણે જોઈએ તો બજેટની મુખ્ય માહિતી. દર વર્ષે 2-5 કરોડ કમાતા લોકો પર 3% વધારાનો ટેક્સ લાગશે, એટલે કે સરચાર્જ 3% લાગશે. જો કોઈ વ્યક્તિ બેંકમાંથી 1 વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડશે તો 2% TDS, TDSનું પૂરું નામ આપેલું છે, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, વસૂલ કરવામાં આવશે. એટલે તમે 1 કરોડ રૂપિયા જો 1 વર્ષ દરમિયાન ઉપાડો તો તેમાં તમારે 2 લાખ રૂપિયા TDS કાપવામાં આવશે. ત્યારબાદ લોકો હવે આધાર કાર્ડ દ્વારા પણ આવકવેરો ભરી શકશે. પહેલાં એવું હતું કે આધાર કાર્ડ નહોતું ચાલતું, પણ પાન કાર્ડ દ્વારા આવકવેરો તમે ભરી શકતા હતા. હવે પાન કાર્ડ તો છે જ, પણ આધાર કાર્ડ દ્વારા પણ આવકવેરો ભરી શકાશે. ત્યારબાદ હવે ભારતમાં આવતા NRIને આધાર કાર્ડ આપવામાં આવશે. હવે તેમને 180 દિવસ સુધી ભારતમાં રહેવાની જરૂર નથી. પહેલાં એવું હતું કે 180 દિવસ સુધી ભારતમાં જે વ્યક્તિ રહેતા હોય NRI તેને આધાર કાર્ડ આપવામાં આવતા હતા. હવે તે 180 દિવસની લિમિટની જરૂર નથી. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર રાજઘાટ પર બનાવવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપીને રૂપિયા 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લગાવવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. 5 લાખ સુધીની ઇન્કમ હોય, વાર્ષિક ઇન્કમ 5 લાખ સુધી હોય, તો તેની ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાવવામાં નહીં આવે. ત્યારબાદ ઈ વાહનો પર GST 12% ઘટાડીને 5% કરવામાં આવશે. ઈ વાહનો એટલે ઇલેક્ટ્રિક વાહનો, જેની ઉપર GST 12% હતું, 12% અને 12% ઘટાડીને 5% કરવામાં આવશે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ પર લીટર દીઠ 1 રૂપિયાની કસ્ટમ ડ્યુટી વધી, સોના પરની આયાત ડ્યુટી 10%થી વધીને 12.5% કરવામાં આવી છે. એટલે આ બંને વસ્તુ મોંઘી થશે. ત્યારબાદ હવે પરીક્ષાના આધારિત પ્રશ્નો આપણે જોઈએ કે જે પરીક્ષામાં બજેટ આધારિત પ્રશ્નો પૂછાતા હોય. તો તેમાં પહેલો પ્રશ્ન, 2019 ભારતમાં જળ સંરક્ષણ માટે જલશક્તિ મંત્રાલય હેઠળ કયા મિશનની શરૂઆત થઈ છે, તો તેના જવાબમાં આવશે જલ જીવન મિશન. ત્યારબાદ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 2019-20 સામાન્ય અંદાજપત્રમાં જાહેર ક્ષેત્રની બેંકોને, એટલે કે PSU બેંક, ક્રેડિટ પ્રમોશન માટે 1 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે, તો તેના જવાબમાં આવશે 70,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. બજેટમાં ₹400 કરોડ સુધીનું ટર્ન ઓવર પર કેટલો કોર્પોરેટ ટેક્સ દેવો પડશે, જે કંપનીને વર્ષનું 400 કરોડનું ટર્ન ઓવર હોય તો તેને 1% કોર્પોરેટ ટેક્સ આપવો પડે, તો તેના જવાબમાં આવશે આન્સર B 25%. ત્યારબાદ 2019 બજેટમાં 1 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદવા માટે
1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સમાં રાહત થશે. તો તેના જવાબમાં આવશે 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદીએ તો તેમાં 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સમાં રાહત થશે. ત્યારબાદ 2019ના બજેટ હેઠળ નાણામંત્રીએ કયા સેક્ટર માટે નવી ટીવી ચેનલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો તેના જવાબમાં આવશે સ્ટાર્ટઅપ્સ. બજેટ 2019 મુજબ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખેલો ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ કયા રાષ્ટ્રીય બોર્ડની સ્થાપના કરવામાં આવશે? તો તેના જવાબમાં આવશે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ શિક્ષણ બોર્ડ. ભારતના ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા વિદેશી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કયા પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે? તો તેના જવાબમાં આવશે સ્ટડી ઇન ઇન્ડિયા. આમ અહીં આપણે આજે 6 જુલાઈ 2019 કરંટ અફેર્સ જોયું, જેની અંદર બજેટને લગતી બધી જ માહિતીઓ મેં તમને દર્શાવી. હવે આ બધા જ પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના બની રહેશે અને હાલની બધી જ પરીક્ષાઓ, કે તે રેલવેની હોય કે ગુજરાત ગવર્મેન્ટની, બેન સચિવાલય કે તલાટી કે જુનિયર ક્લાર્ક હોય, આ બધી જ પરીક્ષાઓની અંદર આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો આ વિડીયોને ધ્યાનથી 2-3 વખત જોજો અને જે કાંઈ તમને નોટ કરવા જેવું લાગે તે નોટ કરી લેજો. અને આ વિડીયોની જો તમારે PDF જોઈતી હોય તો મને નીચે આપેલ વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને આ વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ અને આગળના બધા જ વિડીયોની, એટલે કે કરંટ અફેરની PDF તમને પ્રોવાઈડ કરી દઈશ. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.